નમસ્કાર મિત્રો, ઓજસ ગુજરાત જીપીએસસી ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી આવી છે. મિત્રો અહીંયા એમાં તમે ECIL પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અંડર ડિપાર્ટમેન્ટ ઓફ એટોમેટિક એનર્જી, બરાબર મિત્રો. એમાં મિત્રો લખવામાં આવ્યું કે તમારે જે આઈટીઆઈ ટ્રેડ એમ્પિટન્સ છે એની એપ્લિકેશનો મંગાવવામાં આવી છે. મિત્રો ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો અહીંયા, બરાબર મિત્રો. પછી અહીંયા નંબર નેમ ઓફ ધ ટ્રેડ આપેલું છે બધું અહીંયા. એમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડ છે, એમાં તમને ટોટલ સીટ છે જે તમને 30 છે. જનરલ માટેમાં કેટેગરી વાઇઝ અલગ અલગ રિઝર્વેશન છે મિત્રો. પછી EWS માટે 2 છે, OBC માટે 8 છે, SC માટે 5 છે, ST માટે 2 છે, બરાબર. એ જ રીતે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, પછી ફિટર છે, પછી RAC, MM મીટર, નર્મ મશિનિસ્ટ, MM ટૂલ, પેન્ટ, કાર્પેન્ટર, કોપા, ડીઝલ મિકેનિક, પ્લમ્બર, આ બધા જ માટે અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વેકન્સી આવી છે મિત્રો. પછી એનું જે સ્ટાઇપન્ડ છે પર મંથ, એ તમને 8,500 જેટલું મળશે, બરાબર. એ જ રીતે બાકીની જે વેકન્સી છે નીચે, એના માટે તમને 7,700 સ્ટાઇપન્ડ મળશે દર મહિને, બરાબર મિત્રો. એમાં તમારા ટોટલ વેકેન્સી છે મિત્રો અહીંયા આપેલી છે તમને, તમે જોઈ શકો છો 243 છે, બરાબર. પછી તમારી એજ છે એ તમારી એજ લિમિટ અહીંયા આપેલી છે, બરાબર. પછી એમ્પ્લોયમેન્ટ પીરિયડ એ તમારો 1 યરનો રહેશે મિત્રો અહીંયા, બરાબર. અને ક્યાંથી સ્ટાર્ટ થશે, તમારો ઓક્ટોબર 2021 સ્ટાર્ટ થશે અને એક વર્ષ માટે તમારે વેલિડ રહેશે મિત્રો, બરાબર. પછી તમારે અહીંયા જે ક્વોલિફિકેશન છે, તમારે ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, તો એના માટે ITI પાસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. પછી NCVT સર્ટિફિકેટ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ્સ. પછી મેથડ ઓફ સિલેક્શન તમને કેવી રીતે કરવાનું છે, તમારે બેસિસ ઓફ ધ માર્ક્સ ઇન ITI ટ્રેડના અંદર, બરાબર. અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું હશે. આ તમે એક તો મેટ બેસિસ છે તમારું, બરાબર. અને તમારે એક ડોક્યુમેન્ટ બેસિસ થશે, બરાબર. આ બે પ્રોસેસ છે તમારી. અને તમને કેન્ડિડેટ શોર્ટ લિસ્ટ કરવાનું હશે, બરાબર. પછી અહીંયા આપેલું છે વેન્યુ ઓફ ડોક્યુમેન્ટ સર્ટિફિક વેરિફિકેશન માટે, અહીંયા હૈદરાબાદનું આપેલું છે મિત્રો. એન્ડ એનું ડિટેલ્સ આપેલી છે અહીંયા કે તમારે અહીંયા તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. પછી અહીંયા તમને એક ઇન્ફોર્મેશન આપેલી છે બધી, બરાબર. પછી તમારે અહીંયા ઓનલાઈન એપ્લાય કરવા માટે અહીંયા આપેલું છે મિત્રો. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, તમારે ઓફિશિયલ વેબસાઇટ જઈને, કરિયરમાં જઈને, ઈ રિક્રુટમેન્ટ જઈને, તમે બધી તમારી જે ડોક્યુમેન્ટ છે એની બાયોડેટા ભરી શકો છો બધો, બરાબર. જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો મિત્રો. પછી અહીંયા ઇમ્પોર્ટ ડેટ્સ આપેલી તમને કે 2 નવે સ્ટાર્ટ થશે તમારી એપ્લિકેશન. લાસ્ટ ડે છે 16/9 છે. ડોક્યુમેન્ટેશન ડેટ આપેલી છે અને ટ્રેનિંગ સ્ટાર્ટ 15/10 સ્ટાર્ટ થશે, બરાબર મિત્રો. થેન્ક યુ.